ઓએનજીસી આટલી ઝડપથી આટલી ઉદારતાથી આપણને 16,000 કરતા વધુ લાભાર્થીઓને આ લાભ આપે એટલે આપણે તો બહુ ખૂબ પાંચે આગળીઓ અને દસે આગળીઓ ઘીમા છે એમ કહું તો ખોટું નહીં કહેવાય. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના મત વિસ્તારને કેરોસીન મુક્ત બનાવવા માટે મહિલાઓને ગેસ કીટ વિતરણ કર્યું હતું, તેમજ વિધવા અને વૃદ્ધા સહાય યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રોની સાથે આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓને પણ કાર્ડ વિતરણ કરાયા હતા. તો ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત આવતા કુડાસણ ટીપી સ્કીમ નંબર 6 ખાતે શેલ્ટર હોમનું ઈ ખાતમુહૂર્ત કરાયું હતું, તેમજ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ સેન્ટર કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત કુડાસણ ખાતે નિર્માણ પામેલા 480 આવાસોની સોંપણી કરાઈ હતી. કુડાસણ સરગાસણ રાયસણ ખાતે જાહેર બગીચાનું લોકાર્પણ અને કુડાસણ સરગાસણ રાયસણ અને વાવોલ ખાતેથી ટીપી સ્કીમમાં પાણી પુરવઠો પૂરો પાડવાના કામોનું લોકાર્પણ કરાયું હતું. ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા ભારત સરકારની રાષ્ટ્રીય વયોવૃદ્ધ યોજના તેમજ અન્ય યોજના હેઠળ વયોવૃદ્ધ અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સહાયક ઉપકરણ વિતરણ શિબિરનું આયોજન કરાયું હતું. ગુજરાતની મુલાકાતે આવેલ ગૃહમંત્રી અમિત શાહ અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોત આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે દિવ્યાંગજનો કોઈપણ રીતે અસહાય નથી, કારણ કે અનેક પ્રકારની શક્તિઓ કુદરતે દિવ્યાંગજનોના શરીરમાં આપી છે. 14 લાખ દિવ્યાંગોને દેશભરમાં આ સહાયતા વિતરિત થઈ છે, મગર હું ચોક્કસ માનું છું કે આ સહાયતાએ તમારા જીવનની અંદર કોઈ ને કોઈ ઉણપને પૂરવાનું કામ કર્યું છે, આગળ વધારવા માટે સપોર્ટ કરવાનું કામ કર્યું છે, સહાય કરવાનું કામ કર્યું છે. પણ એ બધા કરતા સૌથી મોટી ભેટ નરેન્દ્ર મોદીજીએ કોઈ આપી હોય તો દિવ્યાંગ નામ આપીને આપવાનું કામ કર્યું છે, અને સમગ્ર દેશ અને દુનિયાનો દિવ્યાંગજનોને જોવાનો દ્રષ્ટિકોણ બદલવો. પહેલા અપંગતાના નામથી આપને જેમ બોલાવતા હતા એ વખતે ક્યાંક ને ક્યાંક અપમાનનો ભાવ હતો, નિગ્લેક્શનનો ભાવ હતો, અવગણનાનો હતો. પરંતુ નરેન્દ્રભાઈએ દિવ્યાંગ નામ વિચારી કરી એક ગૌરવ આપવા માટે દિવ્યાંગ નામ અને કાયદો લાવવાનું કામ કર્યું છે. એનાથી દેશભરના દિવ્યાંગોને એક જુદા દ્રષ્ટિકોણથી જોવાની દેશ અને દુનિયાની શરૂઆત. કારણ કે ઈશ્વર કોઈના પણ જીવનમાં કોઈ ઉણપ આપે છે તો બીજા અંગની અંદર દિવ્યાંગતા ભરવાનું કામ કરે છે. આપણી જવાબદારી છે, સમાજની જવાબદારી છે, અને દિવ્યાંગ ભાઈઓ બહેનોને પણ હું કહેવા માંગુ છું કે પ્રભુએ ઈશ્વરે તમારા જીવનમાં કોઈ ઉણપ આપી છે તો એનાથી નિરાશ ના થાય. તમારા શરીરની રચનાની અંદર ઈશ્વરે આપોઆપ એક એવી દિવ્યાંગતા નાખી હશે કે જે બીજા કરતા અનેક ગણી વધુ શક્તિ આપે છે. એ શક્તિને શોધવી જોઈએ, એ શક્તિનો ઉપયોગ કરવી જોઈએ, એને વિકસાવી જોઈએ અને તમારા જીવનને એ દિશામાં દોરો. કોઈને દેખાતું નહીં હોય તો સાંભળવાની શક્તિ વધારે છે, કોઈ બોલી નહીં શકતું હોય તેની સ્મરણ શક્તિ વધારે છે, કોઈ જોઈ નહીં શકતું હોય તેની જ્ઞાનેન્દ્રિયો વધુ તેજ અને મજબૂત હશે. અનેક પ્રકારની શક્તિઓ ઈશ્વરે દરેક દિવ્યાંગના શરીરમાં ભરેલી. સમાજની એ જવાબદારી છે, દિવ્યાંગજનોના પરિવારજનોની એ જવાબદારી છે, આપણા સૌની સંયુક્ત જવાબદારી છે કે દિવ્યાંગજનોની અંદર પ્રભુએ જે અંગને દિવ્યાંગ બનાવ્યું છે, દિવ્ય બનાવ્યું છે, વિશેષ શક્તિથી નવાજ્યું છે, એ અંગનો પરિચય કરવી, દિવ્યાંગને એ દિશાની અંદર એના જીવનને પાડવાની તક આપવી. આજ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થાવરચંદજી હું આજે જાહેર સમારંભની અંદર કહેવા માંગુ છું કે થાવરચંદજીએ લાખો દિવ્યાંગોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ થાવરચંદ હાથમાં
એક ચીજ પહોંચે એની વ્યવસ્થા. તમારે કલેક્ટર ઓફિસમાં ધક્કા ના ખાવા. આવા કાર્યક્રમની અંદર સરકાર તમને બોલાવે, નિમંત્રણ આપે, આવવાની વ્યવસ્થા કરે અને કોઈ પ્રકારની અરજીઓ વગર આ સહાયતા તમને મળે એ વ્યવસ્થા કરવાનો સંપૂર્ણ યશ અમારા મંત્રી થાવરચંદ. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોતે કહ્યું હતું કે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના માર્ગદર્શનથી દિવ્યાંગજનો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 14 લાખથી વધારે લોકોને વિવિધ ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રની સરકારે 7 વર્ષમાં દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોના હિત માટે અનેક યોજનાઓ ઘડી છે. વરિષ્ઠ નાગરિકો કે સશક્તિકરણ કે લીએ યોજના એક સંચાલિત કી જાતી હૈ. एडीपी योजना के माध्यम से हम दिव्यांगों को उनकी आवश्यकता अनुसार उपकरण उपलब्ध कराते हैं और वयोश्री योजना के अंतर्गत वरिष्ठ नागरिकों को भी उनकी आवश्यकता अनुसार उपकरण उपलब्ध कराते हैं. प्रयास करते हैं कि वो जीवन पर्यंत मुख्य धारा में बने रहें, स्वस्थ रहें, सुखी रहें, समृद्ध रहें और जीवन को આનંદપૂર્ણ સ્થિતિમાં જીતે રહે. ઇસ દૃષ્ટિકોણ કો ધ્યાનમાં રખકર કે સારે દેશમાં અભી તક ઇસી પ્રકાર કે 8064 કેમ્પ આયોજિત કિયે ગયે હૈ ઓર આજ કા યે કેમ્પ 8065વા કેમ્પ હૈ. અભી તક 851 કરોડ સે જ્યાદા કી ધનરાશિ કે ઉપકરણ ઉપલબ્ધ કરાયે હૈ और आज की अगर 5 करोड़ 19 लाख इसमें जोड़ दें तो ये 857 करोड़ रुपए की धनराशि अभी तक हमने इन वर्गों में बांटी है. अगर हम लाभार्थियों की संख्या देखें तो 14 लाख से अधिक लोगों को ये उपकरण दे करके उनको सशक्त करने का प्रयास किया है. हमने गुजरात में भी इसी प्रकार के कैंप पूर्व में आयोजित किए हैं और उनकी संख्या 269 रही है. 53 करोड़ से ज़्यादा की धनराशि के उपकरण उपलब्ध कराए हैं. गुजरात के 1 लाख से अधिक लोगों को उपकरण उपलब्ध कराए हैं. सारे देश में हम 80% से ज़्यादा दिव्यांग है जो खड़ा ही नहीं हो सकता, चलना तो दूर की बात है, उनको चलाने में मदद करने का प्रयास किया है और इसलिए हम मोटराइड ट्राईसाइकल देते हैं. ये मोटराइड ट्राईसाइकल हमारा एलिम्को विभाग बनाता है, 37,000 में बनती है, 25,000 हम सब्सिडी देते हैं और 12,000 की व्यवस्था सांसद निधि से या विधायक निधि से होती है. यहाँ भी ये मोटराइड ट्राईसाइकल हम बांट रहे हैं. आदरणीय अमित भाई शाह की ओर से जिला प्रशासन ने इसमें अंशदान देने की व्यवस्था की है और अभी तक हमने 594 मोटराइड ट्राईसाइकल गुजरात में दी है और सारे देश में 12,000 से ज़्यादा मोटराइड ट्राईसाइकल उपलब्ध कराई है. इसी प्रकार से जो सुनते नहीं हैं, बोलते नहीं हैं बच्चे, जिनकी उम्र 5-6 साल से कम है, उनको हम 6 लाख रुपए का अनुदान देते हैं प्रति व्यक्ति, प्रति बच्चा और कॉकलियर इम्प्लांट की सुविधा उपलब्ध कराते हैं. सारे देश में लगभग 2200 से ज़्यादा ऐसे बच्चों को 6 लाख रुपया प्रति बच्चा देकर के कॉकलियर इम्प्लांट की सुविधा उपलब्ध कराई है और मैं खुशी के साथ ये कह सकता हूँ कि उनमें से अधिकांश सुनने लगे हैं और बोलने भी लगे हैं. जो पहले सुनते नहीं थे, बोलते नहीं थे, अब वो धारा प्रवाह बोलते भी हैं, पढ़ते भी हैं और कहानी किस्से भी सुनाते हैं. उनके परिवार वालों में बड़ा खुशी का माहौल बनता है. कई जगह कार्यक्रमों में उनके परिवार के लोग आए और मिले और ये कहा कि साहब पहले तो हम ये सोचते थे कि हमारा तो बुढ़ापा बिगड़ेगा परंतु इनके भविष्य का क्या होगा, पर नरेंद्र मोदी जी की सरकार ने ये योजना प्रारंभ करके ये कॉकलियर इम्प्लांट की सुविधा उपलब्ध कराई और इस कारण से हमारे बच्चे सुनने भी लगे हैं, बोलने भी लगे हैं और अब हम और हमारा ये परिवार सुखी समृद्ध रहेगा, ऐसा हमारा विश्वास है. नरेंद्र मोदी जी को धन्यवाद देते हैं, बधाई देते हैं.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ પણ કર્યું હતું. કલોલ મહેસાણા બ્રિજને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકો માટે ખુલ્લો મૂકી ગાંધીનગરના લોકોને દિવાળીની ભેટ આપી હતી. આ ઉપરાંત અમિત શાહે કલોલ એપીએમસી ખાતે ઓફિસ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે 65 કરોડના ખર્ચે બનેલા નવા બ્રિજથી હવે ટ્રાફિકની સમસ્યા હળવી થશે. મહત્વનું છે કે કલોલ ખાતે 4,784 લાભાર્થીઓને લગભગ 5,19,00,000 રૂપિયાના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ ગાંધીનગરની મુલાકાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 5 વર્ષમાં ગાંધીનગર મતવિસ્તારને દેશનો શ્રેષ્ઠ મતવિસ્તાર બનાવવાનું વચન આપતા લોકોના દિલ જીતી લીધા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે જિલ્લાની એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સહિત જિલ્લાના સંલગ્ન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેરના રિંગ રોડ નજીક આવેલા રાંચરડા, શીલજ, ઓગણજ વગેરે ગામોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ કરવા બાબતે સંબંધિત અધિકારીઓ જોડે મંત્રીશ્રીએ સવિસ્તાર ચર્ચા કરી હતી. શહેરના રિંગ રોડ વિસ્તારોમાં આવેલા નગરપાલિકાઓ વિસ્તારમાં થઈ રહેલા ઝડપી વિકાસને લઈને લોકોને યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે આ વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવાશે. તેમજ પાસપોર્ટ સેવાની કરેલી ઝડપી સેવાઓ અંગે પણ મંત્રીશ્રીએ જરૂરી સૂચનો કર્યા હતા. मंत्री महोदय को बताया गया है कि अभी यहाँ पे मिनिस्ट्री ने कई सारे लिबरलाइजेशन रूल्स किए हैं जिसके अंतर्गत पासपोर्ट का काफ़ी सुधार हुआ है. जैसे कि हमने डेट ऑफ बर्थ के लिए जो डॉक्यूमेंट्स जमा कराने होते हैं वो रिलैक्स किए गए हैं. अब आप काफ़ी सारे डॉक्यूमेंट्स जमा करा सकते हैं, जैसे कि पैन कार्ड है, आधार कार्ड है. पहले मैरिज सर्टिफिकेट अनिवार्य था, डिवोर्स डिक्री अनिवार्य थे. तो मिनिस्ट्री ने कई सारे लिबरलाइजेशन पहले से ही किए हैं जिसके अंतर्गत काफ़ी पासपोर्ट सेवाओं में सुधार हुआ है. दूसरा, पुलिस वेरिफिकेशन का भी जो प्रोसेस है उसमें भी काफ़ी मिनिस्ट्री ने सुधार लाए हैं, जो मंत्री महोदय को अवगत कराया गया, जिससे हमारी जो पुलिस वेरिफिकेशन जो पहले करीब 27 दिन का हुआ करता था वो आज की तारीख में एवरेज जो PVR है हमारे को आपका 10 दिन में रिपोर्ट पुलिस से भी मिल जाती है, जिससे पासपोर्ट लोगों को जल्दी प्राप्त. પ્રવાસના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના બોપલ ખાતે મહાનગરપાલિકા અને ઔડા દ્વારા નિર્મિત અંદાજિત 800 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે જનસભાને સંબોધતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડી છે. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે જે લોકોએ 70 વર્ષ સુધી દેશમાં શાસન કર્યું તેઓ દેશવાસીઓને પાયાની સુવિધા આપી શક્યા નહોતા. લગભગ 3 કરોડ લોકોને, ગ્રામીણ અને શહેરી ક્ષેત્રના લોકોને દેશની અંદર રહેવાનું પાકું મકાન આપવાનું કામ સમાપ્ત થયું. એની અંદર આજે 4500 લોકો નવા ઉમેરાશે, 4500 નાગરિકો નવા ઉમેરાશે. અને ખાલી મકાન નહીં, જેમની જોડે ઘર હતા એ દરેકના ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ, દરેકના ઘરમાં શૌચાલય ટોયલેટ પહોંચાડવાનું કામ, દરેકના ઘરમાં ગેસનું સિલિન્ડર પહોંચાડવાનું કામ, દરેકના ઘરમાં સ્વાસ્થ્યનું કાર્ડ પહોંચાડવાનું કામ, અને હવે 2024 પહેલાં દેશના દરેક ઘરની અંદર નળ દ્વારા, પાઇપલાઇન દ્વારા ચોખ્ખું પાણી પીવાના પાણીને પહોંચાડવાનું કામ કરવાનું આ સંકલ્પ. જે લોકોએ દેશમાં 70 વર્ષ સુધી શાસન કર્યું એ લોકો આઝાદીના 70 વર્ષ સુધી પણ આ પાયાની સુવિધાઓ લોકો સુધી નતા પહોંચાડી શકે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ પ્રસંગે તમામ લોકોને દિવાળીની શુભેચ્છા આપતા કહ્યું હતું કે સૌને રહેવા માટે ઘર મળે એવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું, ત્યારે આજે 4500 ઘરનો ડ્રો એ એનું પરિણામ છે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદીજી દેશના વડાપ્રધાન બન્યા એ વખતે એમને એક સંકલ્પ કર્યો કે આઝાદીના 75 વર્ષ પૂરા થાય એ પહેલા દેશના દરેક નાગરિકને પાયાની સુવિધાઓથી યુક્ત કરો. અને મેં સૌથી મોટું કામ
આ દેશના દરેક નાગરિકને પોતાની માલિકીનું પાક્કું રહેવાનું મકાન આઝાદીના 75 વર્ષ પહેલાં આપવાનું કામ આ નરેન્દ્ર મોદી સરકારે હાથમાં લીધું. અને મિત્રો, મને આનંદ છે, લગભગ 3 કરોડ લોકોને, ગ્રામીણ અને શહેરી ક્ષેત્રના લોકોને દેશની અંદર રહેવાનું પાક્કું મકાન આપવાનું કામ સમાપ્ત થયું. એની અંદર આજે 4500 લોકો નવા ઉમેરાશે, 4500 નાગરિકો નવા ઉમેરાશે. આ ઉપરાંત અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ શહેરી વિકાસને વેગ આપવામાં આવ્યો છે, તેથી આજે દેશભરમાં મેટ્રો પ્રોજેક્ટના કામ પૂરજોશમાં ચાલી રહ્યા છે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદીજી દેશના વડાપ્રધાન બન્યા, એ વખતે એમને એક સંકલ્પ કર્યો કે આઝાદીના 75 વર્ષ પૂરા થાય એ પહેલા દેશના દરેક નાગરિકને પાયાની સુવિધાઓથી યુક્ત કરો. અને મેં સૌથી મોટું કામ આ દેશના દરેક નાગરિકને પોતાની માલિકીનું પાક્કું રહેવાનું મકાન આઝાદીના 75 વર્ષ પહેલા આપવાનું કામ આ નરેન્દ્ર મોદી સરકારે હાથમાં લીધું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ, મેયર સહિત ભાજપના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વિશ્વના વિકસિત શહેરોમાં ગુજરાતના શહેરોની ગણના થાય તે માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. વિશ્વના શહેરોની ગણનામાં આપણા શહેરોનું કામ થાય એ રીતે એક પછી એક પ્રકલ્પો આપણે આગળ વધારી રહ્યા છે. સ્વાભાવિક છે કે વિશ્વના ગ્રોથ કરતા ગ્રોઈંગ સિટી, એમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા આજે નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. અને સ્માર્ટ સિટી અંતર્ગત આ વિસ્તારમાં જે બધી સવલતો, ટ્રાફિકની સમસ્યાઓ હોય, પર્યાવરણની જાળવણીની વાત હોય, હેપીનેસ ઇન્ડેક્સ વધારવાની વાત હોય, શહેર રહેવાલાયક માણવાલાયક બને, હેરિટેજ સચવાય અને જ્યાં માનવી ત્યાં સુવિધા છેવાડાના માનવી સુધી રસ્તા, ગટર, લાઇટ, પાણી, સફાઈ એની સુંદર વ્યવસ્થા બની રહે એ દિશામાં નાનામાં નાની વસ્તુને ધ્યાનમાં રાખીને તંત્ર કામ કરી રહ્યું છે. મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ઔડા દ્વારા તૈયાર કરાયેલા 800 કરોડના લોકોપયોગી કામોનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થયું હતું, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS આવાસોના ડ્રો, શહેરનો સૌથી લાંબો અંજલી બ્રિજ, 5 જેટલા મલ્ટીલેવલ પાર્કિંગ, સરદાર પટેલ રિંગ રોડ પર બનેલા 2 બ્રિજ અને રિવરફ્રન્ટ ખાતે તૈયાર કરાયેલા ચિલ્ડ્રન પાર્કનું બોપલ ખાતે આયોજિત કાર્યક્રમમાં લોકાર્પણ થયું હતું. આ સાથે તેમણે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરીને અમદાવાદને વિકાસની ભેટ આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાણંદમાં APMC ખાતે વિધવા સહાયના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભા સંસદીય વિસ્તારનો વિકાસ સંપૂર્ણ રીતે કરવામાં આવશે, તેમાંય ખાસ કરીને સાણંદનો સર્વાંગી વિકાસ કરીને પ્રજાને સુવિધાઓ પહોંચાડવામાં કોઈ કચાશ રાખવામાં નહીં આવે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પણ લોકોને ઘર મળ્યા છે, તે ગર્વની વાત છે. આ પ્રસંગે 5000થી વધુ વિધવા બહેનોને વિધવા સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક સાથે વિધવા બહેનોને આટલી મોટી સંખ્યામાં સહાયનો કાર્યક્રમ વિશ્વ રેકોર્ડ બન્યો હતો. આઝાદીના 70 વર્ષ થઈ ગયા, 55 વર્ષ કોંગ્રેસની સરકાર રહી, 4 પેઢીઓ સુધી અમને રાજ કર્યું, પણ આ 60 કરોડ ગરીબો માટે કઈ નથી. 5 વર્ષની અંદર જ દેશમાં 13 કરોડ ગરીબ લોકોને ગેસના બાટલા આપી ઘરમાંથી ધુમાડો દૂર કરવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. 10 કરોડથી વધુ ગરીબ પરિવારોના ઘરમાં જાજરૂ બનાવવાનું કામ કર્યું, ટોયલેટ બનાવવાનું કામ કર્યું અને માતાઓ બહેનોને શરમથી મુક્ત કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. 3 કરોડ ઘરોના અંદર વીજળી પહોંચાડવાનું કામ કર્યું,
લગભગ 30 કરોડ લોકોના બેંક એકાઉન્ટ ખોલાયા, જેથી સરકારી સહાય સીધે સીધી તમારા ઘરમાં પહોંચે, વચ્ચે કોઈ વચેટિયાની જરૂર ના પડે. આજે દિવાળીના સફરમાં ઉત્સવના સમય લગભગ 5500 બહેનોને વિધવા સહાય, 2400 લોકોને વૃદ્ધ સહાય, 750ને આરોગ્યની સહાય અને 150થી વધુ લોકોને ઘર આપવાનો કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્રએ આ ગોઠવ્યો છે. હું વિજયભાઈ, નીતિનભાઈ અને જિલ્લા વહીવટીતંત્રનો તમારા સંસદ સભ્ય તરીકે હૃદયપૂર્વક ધન્યવાદ માનું છું કે મારા મતક્ષેત્રની અંદર તમે આ કાર્યક્રમ મારા આટલા બધા મતદાતાઓને સહાયતા આપવાનો ગોઠવ્યો છે. અને આજે જેમને સહાયતા મળી છે એ સૌને હું હૃદયથી અભિનંદન આપવા માંગુ છું કે આ જે સહાયતાનો અભિગમ ગુજરાત સરકાર અને ભારત સરકારે અપનાવ્યો છે એનાથી નિશ્ચિત રૂપથી તમારા જીવનની કઠિનાઈઓ થોડી ઓછી થશે. અને જેમને ઘરનું ઘર મળ્યું છે એ બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે વિકાસને છેવાડાના માનવી સુધી પહોંચાડીને ગુજરાત આગળ વધી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યાર પછી ભ્રષ્ટાચાર ઉપર રોક લાગી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે વિધવા બહેનોનું પેન્શન વધારીને મહિને 1200 રૂપિયા કર્યું છે તથા તમામ નિયમો પણ હળવા કરવામાં આવ્યા છે. ભાઈ બહેનો, અમિતભાઈ આ વિસ્તારના સંસદ ચૂંટણા પછી આ વિસ્તારની ખૂબ ચિંતા કરે છે. આ વિસ્તારના વિકાસને આગળ વધારવા માટે સતત ચિંતા અને માર્ગદર્શન કરે છે. સાથે સાથે વ્યસ્ત સમયમાં આખા દેશની ચિંતા એમના ઉપર છે, છતાં પોતાના મતક્ષેત્ર વિસ્તારમાં છેવાડાના માનવી માટે એમને મળવું, એમને લાભો મળવા, લાભો અપાવવા અને સક્રિય રહીને વિસ્તારના કાર્યક્રમો અવારનવાર યોજીને સતત વિસ્તારના લોકો માટે એ સેવા કરી રહ્યા છે. સોલા સિવિલ ખાતે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે લાભાર્થીઓને આ યોજના દ્વારા કેવી રીતે ફાયદો થાય છે તેમજ વિના મૂલ્યે કરવામાં આવતી સારવારથી તેમને શું ફાયદો થયો છે તે લાભાર્થીઓ પાસેથી જાણ્યું હતું. તેમણે લાભાર્થીઓને કાર્ડ કઢાવવામાં કોઈ તકલીફ તો નથી પડતી કે કોઈ હોસ્પિટલમાં સારવાર માટે પૈસા આપવા નથી પડતા તેવા પ્રશ્નો પૂછ્યા હતા. જો કે લાભાર્થીઓના જવાબથી તેમણે વહીવટીતંત્રની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. આજે તો હું ખાલી પૂછવા જ આવ્યો છો તમને કે ભાઈ બરોબર ચાલે છે કે નહીં યોજના, કારણ કે યોજના બનાવીએ પછી અંદર જો ગડબડ ચાલતી હોય તો પછી ઉપર કોણ કહે, તો કોઈ કહે નહીં ઉપર. એટલે મેં નક્કી કર્યું હતું બધા જોડે સીધી જ વાત કરી લા, તમને બધા મળવાનું જોયું ઘણું સારું લાગ્યું. મોદી સાહેબે યોજના બને કોઈકને હાર્ટ એટેક આવ્યો હોય, કોઈને કંઈ થયું હોય, કોઈકને એક્સિડન્ટ થઈ ગયો તો બેને એન્જિયોગ્રાફી કરી, આ બધામાં તમને મદદ થઈ એ જોઈને ખરેખર સારું લાગ્યું. દિલ્હીમાં મોદી સાહેબે યોજના બનાવી પણ નીચે સુધી પહોંચી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે ગાંધીનગર જિલ્લાની એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી, જેમાં રેલવે અને પોસ્ટ વિભાગ સંબંધિત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે રેલવે વિભાગ અને પોસ્ટ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંલગ્ન વિભાગની સેવાઓ લોકોને ઝડપથી મળી રહે તે દિશામાં કરાયેલી કાર્યવાહી પર ચર્ચા કરાઈ હતી. ગૃહમંત્રીએ આ બંને વિભાગના અધિકારીઓને સેવાનો વ્યાપ વધારવા અને લોકોને સરળતાથી સુવિધા મળી રહે તે માટે તાકીદ કરી હતી. આ પ્રસંગે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના ઉપક્રમે પોસ્ટ વિભાગ દ્વારા બહાર પડાયેલ ગાંધીજીની ટિકિટ અને કવરનું ગૃહમંત્રીના હસ્તે વિમોચન કરાયું હતું. દિવાળી જેવો તહેવાર હોવા છતાં પોતાના મતવિસ્તારના લોકોને સરકારી વિભાગોની સેવાઓ મળી રહે તે માટે એક સાંસદ તરીકે ગૃહમંત્રી અમિત શાહ હંમેશા તત્પર રહે છે તેમ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. જે મતદારો એમને ચૂંટીને મોકલ્યા છે તો એમની પ્રત્યેની એમની ફરજ એ વિકાસના કાર્યો, ખાતમુહૂર્તના કાર્યો, અન્ય નાના નાના પ્રશ્નો, સંવેદનાના જે કાંઈ કાર્યક્રમો થયા છે, લોકોને વધારે સારી સુવિધા આપી શકાય એની પણ ચર્ચા કરીને નિરાકરણ કર્યું. રેલવે મહત્વનું કહી શકાય એવા અનેક નિર્ણયો આજે અમિતભાઈએ લેવડાવ્યા છે.
આમ જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે ને વધારે વધારે સર્વિસીસ મળે એમના માટેનો સૂચનો પણ થયા છે એમની લોકસભામાં આવતા અને રાજ્ય વ્યાપી પણ કેટલાક સુધારાઓ અને કેટલીક બાબતો કે દિલ્હી પણ એમણે કહ્યું કે મને તમે જે પ્રપોઝલ કર્યું હોય તો મને ત્યાં આપજો, કુલ મળીને આખા રાજ્યને ફાયદો થાય. વિસ્તાર પ્રત્યેની અને પ્રતિનિધિ તરીકેની ભૂમિકામાં અમિતભાઈ પાસેથી ઘણું બધું શીખવા અમને મળ્યું છે